નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું શિલ્પા. સુરત તક્ષશિલાગ્નિકાંડને એક મહિનો પૂર્ણ. મૃતકોના પરિવારજનોએ ઘટના સ્થળે શ્રદ્ધાંજલિ અર્પી. સુરત તક્ષશિલા અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. જો કે મૃતકોના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. આજે તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થતાં મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માસૂમ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને વાલીઓ ભાવુક થઈ જતા રડી પડ્યા હતા, જેથી તક્ષશિલા આર્કેડનો માહોલ ગમગીન થઈ ગયો હતો. સુરત શહેર જ નહીં, દેશભરના લોકોના હૈયા હચમચાવી નાખનાર તક્ષશિલાગ્નિકાંડની ઘટનાને એક મહિનો પૂરો થઈ ગયો છે. 22 નિદર્શનોને વરખી જનારી ગોઝારી આ ઘટનામાં કોઈને છોડવામાં આવશે નહીં એવા સરકારના ખોખરા વચ્ચે મૃતકો અને તેમના પરિવારજનો આજે પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે. પાલિકા અને ડીજીવી સેલની ગુનાહિત બેદરકારી બહાર આવી જતા બંને તંત્રોના સર્વોચ્ચ અધિકારીઓ સામે કોઈ એક્શન નહીં લેવાતા ભારોભાર આક્રોશ છવાયો છે. ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેટમાં ગત 24મીના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું કોમ્પ્લેક્સ લપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જેમાંથી કેટલાક આગમાં ભડતું થઈ ગયા હતા તો કેટલાક આગથી બચવાના પ્રયાસોમાં ચોથા માળેથી કૂદકો મારવામાં મૃત્યુ પામ્યા હતા. સુરત શહેરના ઇતિહાસની સૌથી કરુણ લેખવાતી આ ઘટના. દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. મૃતકોને ન્યાય મળે અને ઘટના માટે જવાબદાર સરકારી અધિકારીઓ સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવશે તેવી ધરપત સંબંધિત તંત્રો ઉપરાંત સરકારે પણ આપી હતી. બિલ્ડર અધિકારીઓની ધરપકડ થઈ છે. બીજી તરફ આ કેસમાં પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પણ ન્યાયની અપેક્ષા હતી. જો કે આગ હોનારત એક મહિનો વીતી ગયો છે, છતાં કમ ભાગીઓ જ ન્યાય માટે વલખા મારી રહ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડરો જિગ્નેશ પાઘડા, હરસુખ વેકરિયા, રવિન્દ્ર કહાર ઉપરાંત ફાયરના બે ઓફિસરો એસ કે આચાર્ય, કીર્તિ મોઢી, પાલિકાના ઇજનેરો પરાગ મુનશી, જયેશ સોલંકી, વી કે પરમાર, ડીજીવીસીએલના ઇજનેર દીપક નાઇકની ધરપકડ કરી છે. મારું નામ જયેશ કાનાણી. જયેશભાઈ, જે રીતે તક્ષશિલા અગ્નિકાંડ બન્યો હતો, આજે એને એક મહિનો ક્લિયર થયો છે, અત્યારે શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમ રાખવામાં આવે છે, શું કહેશો તમે? શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમે તો અમારો દીકરા પાછળ રાખ્યો છે અને જે સરકાર છે, સરકારના જે આગેવાનો છે, જે મ્યુનિસિપાલિટી છે, ફાયર બ્રિગેડ છે અને એના જે કાર્યકરો છે, એને થોડીક સજા મળે કે એવું કંઈક મળે તો સારું છે. આટલી મોટી ઘટના બની, તંત્ર દ્વારા તમે રજૂઆત કરેલી અને શું જવાબ છે? ના, અમને તો હજી કોઈ જવાબ જ નથી મળ્યો. અમારી જે આશા છે, અમારી આશા પૂરી થઈ નથી. શું માંગ છે તમારી? અમારી તો માંગ એ છે કે તંત્ર સુધરે, તંત્રના કાર્યો પર સુધરે. મીનાબેન કાકડિયા, જાનવી વેકરિયાના માસી. મીનાબેન, એક મહિનો વીતી ગયો છે. તંત્ર ખાલી શ્રદ્ધાંજલિ જ આપવાનું છે, અમારા બાળકોને ન્યાય નહીં આપે. જો એનામાં ન્યાય આપવું હોય તો એક મહિનાની અંદર કંઈક તો ચુકાદો, અમને કંઈક તો શાંતિ મળે, કે એ લોકો અમને કંઈક કહેવા તો આવે કે હા, તમારા બાળકોની અમે આ રીતે અમારી ભૂલ છે એમ. એની ભૂલ તો એ એક વાર સ્વીકાર કરે. હું તો એના માસી છું. રજૂઆત કરવા એના માતા પિતા ગયા હોય, એને પૂછો કે એ લોકો કેટલા દિવસથી ટાઈમે ખાતા નથી, પેટમાં અનાજ નથી જાતું, દોડાદોડી કરે છે. તો તંત્રને હું કઈ વાંજ્યા છે? એના પુત્ર નથી? આ તમે માતાઓને પૂછે, જેના હૃદય કંપી જાય, રડે છે, એ તમને કઈ રીતે બતાવી શકે? દિનેશભાઈ કેવડિયા, યશવી મારી દીકરી હતી 17 વર્ષની, તે દિવસે આગમાં બળી ગઈ. એક મહિનો વીત્યો છે, શું લાગે છે તમને? કેટલું દુઃખ અનુભવો છો અને તંત્ર પાસે તમે શું માંગણી રાખો? દુઃખનું તો કોઈ વર્ણન હોય જ નહીં. એ તો અમારો જે ખોટ છે એ તો પૂરી થઈ જ શકે એમ નથી, પણ અમે એની માટે લડીએ છીએ કે આજ મારા ઘરે આગ આવી છે, આ આગ કાલે કોઈના ઘરે ના આવે. અમે હવે કઠણ કાળજી કરીને એની માટે લડત લડીએ છીએ, એક મહિનાથી દોડાદોડી કરીએ છીએ. તમામ તંત્રવાળાએ હજી તો આંસુ નથી સુકાણ, આગ નથી ઓલવાણી, ત્યાં જામીન માગવા મળ્યા છે. અમારા તો વયા ગયા છે, એને તો જીવતા છે, તોય જામીન માગવા મળ્યા છે.
અમે જામીનનો ખુલ્લો વિરોધ કરીએ છીએ. જામીન ટ્રાયલ કોર્ટમાં આવે ત્યાં સુધી જામીન મળવા જ ના જોઈએ. પ્લસ હજી જે મગરમચ્છો છે એ બાકી છે, આ નાની માછલીથી કાંઈ નહીં વળે. મોટા મગરમચ્છો આવવા જોઈએ અને એ બેઠા છે હજી આરામથી એસી ઓફિસોમાં બેઠા છે, પણ એને ખબર નથી આ આત્માઓ એને છોડશે નહીં. અત્યારે અમારું દુઃખ છે, કાલે સવારે એને ઘરે પણ દુઃખ આવવાનું છે. એ નક્કી લખી રાખજો, આ 22 આત્માઓ છોડશે નહીં, જોઈ રહી છે. અમારા પરિવાર તરફથી અમે કોશિશ કરીએ છીએ કે આ દુઃખમાંથી જલ્દીથી બહાર નીકળી અને જલ્દી કાનૂની લડત લડી શકીએ, જેથી કરીને બીજી વાર કોઈના ઘરે આ આગ ન પોગે. નકર આ હર હંમેશા રોજ માટે આ બનાવ બનશે. હજી હજારો સ્કૂલો ટ્યુશનો એવા છે જ્યાં કોઈ સેફટી નથી. સરકારી તંત્ર એમ કહેશે કે મેદાન હોવું જોઈએ, એવી સ્કૂલો હોવી જોઈએ. એ પ્રમાણે વરાછામાં કોઈ સ્કૂલ નથી. 12-35ના ગાળામાં આજે સ્કૂલો ધમધમે છે, 500-500 છોકરાઓ અંદર ભણતા હોય છે, એની સેફટી કોણ લે છે? મોઢે માગી ફી ભરી દઈએ છીએ, સેફટીની જવાબદારી કોણ લે છે? સરકાર લે છે કે કોઈ સંચાલક લે છે, કોઈ ટ્રસ્ટ લે છે? અમારી માંગણી એટલી છે કે બીજી વાર ખોટી રીતે કોઈ પણ કાગળિયામાં સાઇન કરતા અધિકારી ડરવો જોઈએ. એવો આ લડત લડવાની છે અમારે. અરવિંદ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી.